સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટિ સમ પ્રભ નિર્વિઘ્નમ કુરુ વૈદે નિર્વિઘ્નમ કુરુવે શુભકાર્ય સર્વદા મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠમ વાતાદ્વજમ વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપથ્ય ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધન ઉર્વાય રુક્મિવ બંધના મૃત્યોર્મોક્ષેયમામૃતા વસુદેવસુતમ દેવમ કંસચારુણમર્દન દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ દેવકી પરમાનંદ દેવકી પરમાનંદ કૃષ્ણમ વંદે જગતગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ
તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મા ચિંતા વિઘ્ન વિનાશની, માતુ કમલાસની, વિષહચી હંસવાહિની, વિષહચી માતુ હંસવાહિની, માતા હમે દે સુમા, વિષહચી હંસવાહિની, માતા હમે દે હો સુમા. પણ દુખહરણી દુખહરણી માતુ કુળદેવી, અનમાળી કરણી કરને સહાય, એ માતુ જાહેર જુગમાં જોગણી, અરે માતુ પર ગાથ પીઠળા, એ માતુ જા જુગમાં જોગણી, આર રે માતો પાર ગાથ પીઠળા. ફરતણા
રવડી આપણે સ્વાગત કરીએ જસુભાઈ.
ਬਰ ਭਰੀਆਂ ਤਿਉਰੀਆਂ ਰੱਖ ਬਰੇ પાછળ ઘણી જગ્યા છે મંડપ ની બહાર બધા બેસી જાઓ ભાઈ ત્યાં બહુ તમે અવાજ મેં આ દુહાસન મેં એટલે લંબાવ્યા ભાઈ મેં કીધું આ બગડાટામાં બેસી જાય તો સારું બસ બસ આમ જો ભાઈ કોઈ આગળ ના આવતા હવે ત્યાં ત્યાં બેસી જાઓ ત્યાં ત્યાં બસ હવે બરાબર બસ બસ ભાઈ સ્વયંસેવકો એ સ્વયંસેવકો તમે અહીં આવી આવો કારણ કે એને આ છે બે જવા જોઈએ તમે હવે હવે એ નહીં ધાર્યું રે તમે અહીંયા ભાઈ આવો ને એને બે જવા ગયો બે જાઓ ભાઈ એ ટોપી વાળા ભાઈ ને વગર ટોપી વાળા ભાઈ ને હા પણ અમુક અમુક તો આખો ડામિશો લઈને આવ્યા હો આપણને એમ થાય કે ટાઈટ નું ઘર છે કે છે હું બે જાઓ બસ હવે બોલતા ને કઈ તમને કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા મારે તમને કીડીનો અવાજ સંભળાવો છે કીડીને બોલતા સાંભળી કોઈએ જો તમને દેવાજભાઈ કીડી કેમ બોલે એ સાંભળાવું સાંભળજો એક કારણ કે કીડી ઝીણી હોય એનો અવાજ બહુ ઝીણો હોય સાંભળો એ કીડીનો અવાજ સાંભળો સાંભળજો બસ આવી શાંતિ હોવી જોઈએ કીડીયું ન બોલે કીડી બોલતી છે કઈ શાંતિ કરણ જગભરણ માડી ઘણો ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તન ગાદી નારાયણી માડી વિશ્વરૂપ વૈરાટ એક બીલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર દયાલુ રીજ કર દેત હે ચંદ્ર મૌલી ફલ ચાર હરિપુરને આંગણે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વાય રૂપમી મદનામૃત્યુ મોક્ષ મામૃતામ ભગવાન આશુતોષ મહાદેવ બિલેશ્વર જ્યાં બિરાજે છે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભગાભાઈ થોડાક દિવસો પહેલા જ વાત કરી એનો મનનો એવો એક સંકલ્પ કે આ જગતનો તાત બધાયનો બાપ છે એ ભોળોનાથ છે મૃત્યુંજય જે શ્લોક જે છે હમણાં જે બોલ્યો એ ભૈરવને માટે લાગુ પડે અને ભગવાન શિવને જ્યારે કાંઈ પ્રલય કરવો હોય તો ગ્રહ ખાતું છે એ ભૈરવને આપેલું છે ભૈરવને હુકમ કરે કે જાઓ પ્રલય કરી નાખો તો આ ધરતીનો પ્રલય કરતા ઘડીના છઠ્ઠા ભાગમાં ભૈરવ એ કરી શકે પણ એ બધાનો બાપ ભોળોનાથ છે થોડાક દિવસો પહેલા જે આપણી ઉપર નાની નાની આફતો ધરતીકંપ માટેની આવતી હતી કારણ કે એ તો પરમાત્માની રચના છે એમાં આપણું કઈ હાલે નહીં એમાં માનવનું કઈ ના હાલે અમુક પરમાત્મા આ વરસાદ વરસે એ પણ પરમાત્માની કૃપા માથું કોટે માંડવી માઇન્ડ વિઘો પવાય પણ રઘુવીર રીજે રાજડા તો નવખંડ લીલો થાય એ વરસાદ વરસે છે એ પણ પરમાત્માની કૃપા છે દુષ્કાળ પડે છે એ પણ એ પરમાત્માને એવું ધારતા હશે તો એવું થતું હશે એમાં ધરતીકંપ આવે છે એ પણ એક પરમાત્માની રચના છે એમાં આપણું કઈ હાલે નહીં તો એ ફરિયાદ કરવી કોને કે દેવો પણ મૂંઝાય ત્યારે પણ ભગવાન શિવ પાસે જાય તો આપણે તો માનવી છીએ એટલે ભગાભાઈ કે આપણે ભગવાન બિલેશ્વરને જ કહીએ કે હે મારા બાપ અમે તો તારા સોરુ છીએ અને ઝીણા ઝીણા આંચકા આવે ને અમારા ગભરુડા માણસો ગભરાઈ જાય
તું કોપ કરતો એની સામે અમે શું સહાય કરી શકીએ? પણ અમે તને જ પ્રાર્થના કરીએ કે હે મારા બાપ, આ બધું અમારથી સહન ન થાય. કદાચ મોટો માણસ એ સહન કરી પણ શકે, પણ મારો સેવાળાનો માણસ એ સહન ન કરી શકે. કાલ એના મકાનને કઈ ખોટ આવે, કોઈને નુકસાન થાય, તો હે ભગવાન, અમે તારા શરણોમાં આવી અને મહારુદ્ર યજ્ઞનું આયોજન કરીએ છીએ, તો અમારું એ યજ્ઞ સ્વીકારી લેજે. આજે સંકલ્પ ભાઈ શ્રી ભગાભાઈ બારડનો, એને તાળીઓથી વધાવો મારો બાપ. એને કારણ કે એક જે આવો જ એને સંકલ્પ કર્યો, અને આજે એ સંકલ્પ જયારે પૂરો થયો, 25 દંપતિ યજમાન પદે બિરાજી અને મહાન મૃત્યુજન જઈ એ જાપનો જે યજ્ઞ એ આજે જયારે પૂર્ણ કર્યો, અને એની રાત્રિએ આવું સરસ મજાનું આયોજન. આજુબાજુના તમામ ગામમાં જોડાણા હોય, અને ટોટલી ખર્ચો મંડપથી માંડી અને માઇક સુધી અને જમણવારથી માંડી અને ચા સુધી અને યજ્ઞથી માંડીને આરતી સુધીનો તમામ ખર્ચો આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભગાભાઈ આપ્યો હોય, એમને હું અહીંથી ધન્યવાદ આપું છું. અને આવો જયારે ઉજળો જયારે એને પ્રસંગ કર્યો, અને એ પ્રસંગમાં રાત્રિના કાર્યક્રમ માટે જયારે મને વાત કરી, એટલે એ મને ડબલ હરખ થયો. કારણ કે રાજકીય ક્ષેત્રમાં આવા વિચાર લાવનારા માણસો બહુ ઓછા છે. એ વાત સત્ય છે, એના કોઈ વખાણ કરો કે નહીં, આપે એ બહુ નજીકથી ઓળખો છો બધા. આપ બધાની હાજરી જ બતાવે છે કે એ કેટલા તમારા હૃદયમાં બેઠા છે. નહીંતર અમે બધે પ્રોગ્રામમાં જાય કે એટલું બધું માણા ન હોય, અમે હોય માણા હોય, ના ના, આયોજક જ એવા હોય તો કોણ, મારો બાપ આવે ટ્રેક્ટરમાં ટેસ બનાવ્યા હોય પાછા જસુભાઈ સાલુ પ્રોગ્રામ કરીને ટ્રેક્ટરે શોર્ટ મૂકી દે એટલે કલાકાર હેઠો ન ઉતરવો દોય સાલુ, નકુસા માંગળી આવે પછી શું કરો, શિફ્ટી આવે ને તો ઢીકો મારીને કાઢી શકું, પણ નકુસા માંગળી આવે એ તો હામા વાળો ખોલે ત્યારે જ મેળ આવે. પણ એમની લોકપ્રિયતા એ આપ બધાની જે અહીંયા હાજરી છે એ જ દેખાડે છે કે એમની કેટલી લોકપ્રિયતા છે. માનનીય જસુભાઈ અહીંયા બિરાજમાન હોય, બંને ભાઈઓ જયારે અહીં બેઠા હોય, અને એમના આમંત્રણને માન આપીને અમારે રાજુલાથી લઈ અને આમ વેરાવળ સુધીના મહેમાનોની અહીં હાજરી છે, રાજકોટથી માંડીને ઉના સુધીના મહેમાનોની અહીં હાજરી છે, એ તમામ મહેમાનોને આવકારવા માટે હું માનનીય મુરબી ભગાભાઈને જ વિનંતી કરું કે આપ આવો અને મહેમાનોનું શબ્દથી સ્વાગત કરી લો. કારણ કે એમની તો એક એવી ઈચ્છા હતી કે બધાના જે મહેમાનો આવ્યા છે અને આપણે આરતોલાથી સ્વાગત કરવું છે. મેં કીધું એમાં ટાઈમ લાગશે, જે કાંઈ થાય જવાબદારી મારી, તમે શબ્દથી એ હું ભગાભાઈને વિનંતી કરું. તો તાળીઓથી આપણે વધારે માનનીય શ્રી આપણા ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડ. માઇક વાળા કેવો વારો તારો કરે, એને લીલો લીલો શેડો આપ્યો, મને કાળો આપ્યો, બોલો. બોલો બિલેશ્વર ભગવાન કી જય. અવાજ જ્યાં સુધી પહોંચવો જોઈએ. બોલો બિલેશ્વર ભગવાન કી જય. બોલો સોમનાથ મહાદેવ કી જય. બોલો કૃષ્ણ ભગવાન કી જય. બોલો સમગ્ર દેવ દેવતાઓ કી જય. બોલો સમગ્ર સાધુ સંતોની જય. સમગ્ર પધારેલા લોકોની જય. આભાર. આજના આ પ્રસંગની અંદર પધારેલા સમગ્ર વિસ્તારમાંથી અને દૂર દૂર ગામડાઓમાંથી, શહેરમાંથી, ને અમારા રાજુલાથી પણ અમારો જે આખો ડાયરો જેબી ભાઈ ને એ પણ, ને સમગ્ર વડીલો મુરબ્બીઓ યુવાન મિત્રો માતાઓ બહેનો બાળકો અને કલાકારો માઇક વિડિયાવાળા આ સૌનો હું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હરિપુર અને હેવણ ગામ વતી
અને મારા પરિવાર વતી આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું અને આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ધરતીકંપના છેલ્લા ઘણા સમયથી આપણા વિસ્તારમાં અને બાજુના તાલુકાના ગામડાઓમાં રાત્રે બાળકો સૂઈ ન શકે, મોટા સૂઈ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ ઘણા દિવસોથી આપણા વિસ્તારમાં જ્યારે આવી રહ્યું હતું ત્યારે, અને જ્યારે એનું વિજ્ઞાન પણ એની આગાહી નથી કરી શકતું, વિજ્ઞાન પણ બાકીની બધી વસ્તુને આગાહી વિજ્ઞાન કરી શકે પણ ધરતીકંપ ક્યારે આવશે વિજ્ઞાન પણ આજની તારીખ સુધી વિશ્વનું નથી કહી ગયું. ત્યારે છેલ્લો આપણો મનુષ્ય અવતાર ભગવાને આપ્યો છે અને એવો વિચાર આવ્યો કે આનું આગાહી શક્ય નથી. માયાભાઈ ત્યારે કુદરતે કંઈક સંકેત આપ્યો હશે, બિલેશ્વર ભગવાને કંઈક પ્રેરણા આપી, કોઈએ કીધું નથી મને, કોઈ માણસે નહીં, પણ મને ખુદને એવી પ્રેરણા થઈ કે મારે હરિપુર ગામને આંગણે જે આફ્ટર શોકનો જે મેન મથક છે ત્યાં બિલેશ્વર ભગવાન જ્યાં બિરાજે છે ત્યાં જઈને મહારુદ્ર યજ્ઞ કરવો છે અને ભગવાનને પ્રાર્થના કરવી છે કે હે ભગવાન આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું એમાં હવે ખમૈયા કરો. પ્રાર્થનાના ભાગ રૂપે આજે એને શરણે હું એક તો હું તો એક નિમિત્ત બહેનો છું, અમારો પરિવાર એક નિમિત્ત બહેનો છે, એના સહભાગી તો તમે બધા બન્યા છો. હિરણવેલ ને હરિપુર ગામ એનું યજમાન છે, અમે તો એના એક નિમિત્ત તરીકે આવ્યા છે ને એની મોટી સંખ્યામાં સવારથી તમે એની અંદર જે લાભ લીધો છે એના જે દર્શન કર્યા છે એની અંદર સહભાગી થયા છો એ બદલ હું આપ ખૂબ ખૂબ આપ સૌનો આભાર માનું છું, આપને ધન્યવાદ આપું છું. અને માયાભાઈ અને કલાકારોને આપણે કહીએ કે અમને મોજ આવે ત્યાં લગન. અને માયાભાઈ મારી એક વિનંતી છે, આ જે લોકોને હસાવવા છે વધારે, આ સમગ્ર પ્રજાને આજે તમારે હસાવવાની છે કે જે ધરતીકંપનો મગજમાં એને કાંઈ ઘૂસ્યું છે ને આજે તમારે કાઢી નાખવાનું છે. અને કોઈ આજની તારીખે મને શ્રદ્ધા છે બિલેશ્વર ભગવાન ઉપર કે કોઈ પણ ટેન્ટની અંદર ન સુવે, મકાનમાં સુવે, હવે પછી ધરતીકંપ એવો નહીં આવે કે મકાનને નુકસાન કરી જાય, વિશ્વાસ છે મને. છેલ્લા ત્રણ દિવસની પરિસ્થિતિની અંદર પણ એની અંદર ગતિની અંદર ધીમી ગતિ આવી છે ને આવનારા દિવસોમાં 100% એકદમ શાંત વાતાવરણ આપણા વિસ્તારમાં થશે એવી મને એની ઉપર પૂરેપૂરી શ્રદ્ધા છે. નકા આ યજ્ઞ તો હું સોમનાથમાં કરી શકતો, આ યજ્ઞ હું ત્રિવેણી કાંઠે કરી શકતો, પણ ના એની પ્રેરણા મળી છે, એનો આદેશ થયો છે ને એના આદેશના ભાગરૂપે આપણે સૌ આજે અહીંયા મળ્યા છે. ત્યારે આપણે ડાયરાની મોજ પણ શાંતિથી માણીએ, મોજ આવે ત્યાં સુધી ડાયરાની મોજ માણીએ. હું બેઠો ચાલ ગણ એક કલાકાર સ્ટેજ ઉપરથી નહીં ઉતરવા દઉં, નહીં ઉતરે નહીં એ પાછું હું આ વિસ્તારનો ધારાસભ્ય નહીં, એવા કલાકાર આવ્યા ઉતરે ખરા, બીજાને ઉતરો તો અહીં થોડા ઉતરે, ઉતરે જ નહીં. પણ આપણે સૌએ મોજ કરવાની છે, મગજની અંદર જે પણ કાંઈ ગળમથલ હાલે કાઢી નાખો. કુદરતે જ્યારે નિમિત્ત લખ્યું હશે ત્યારે કદાચ બારોબાર સૂતા હશું ને તો મોત તો ત્યાં લખાણ હોય તો ત્યાં આવશે, ઘરમાં સૂતા હશું તો ત્યાં આવશે, ખેતરે હશું તો ત્યાં આવશે. આપણે એને કુદરતને ખોડે છોડી દઈએ કે તે જન્મ આપ્યો છે તારે મારવાના છે, જઈએ ઈચ્છા પડે તે તું મારી નાખજે, બાકી અમે ખમીરવંતી પ્રજા સંઘર્ષ કરીને જીવનારી છે, તારે શરણે આવી છે, તારે આશીર્વાદ આપવા પડે ને આજ આપી દીધા છે આશીર્વાદ. સવારથી હરિપુરને આંગણે માનો મહેરામણ બહેનો દીકરીઓ માતાઓ બુગજરબો મોટી ઉંમરના માણસો સતત એ ભગાભાઈના કહેવાથી નથી આવ્યા, એ ભગાભાઈના કહેવાથી નથી આવ્યા, એ હરિપુર ગામના કહેવાથી નથી આવ્યા. અમે તો નિમિત્ત બન્યા છીએ પણ એણે આદેશ કર્યો છે કે સૌ કોઈ અહીંયા આવો, સાથે ભોજન લ્યો, ઊંચ નીચના ભેદભાવ મિટાવીને બેસો, કોઈ નાનો નહીં કોઈ મોટો નહીં. અને પ્રસાદ રૂપી ભોજન પણ જે સૌએ કોઈ લીધું છે અને આપ સૌનો વધારે સમય નહીં લેતા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, ધન્યવાદ આપું છું ને આવા સારા કાર્યો આપણા વિસ્તારમાં ધર્મના કાર્યો આપણે કાયમી માટે કરતા જઈએ, ભગવાનને રીઝવતા જઈએ એટલી પ્રાર્થના સાથે ફરી વખત આપનો આભાર ધન્યવાદ.
આ વગર ટ્રેક્ટર ની લારીએ શોર્ટ મૂક્યો, હું કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ શ્રી વગાભાઈ ને અને એમના આખા પરિવારને. હું ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ કાળિયા ઠાકરને પ્રાર્થના કરીએ કે ભલે નિમિત્ત બન્યા છે પણ આવું જે કાર્ય કર્યું છે અને જે ભરોસાની વાત કરી. એટલે જસુભાઈ મને એક પ્રસંગ યાદ આવ્યો, પાલીતાણાના જૈન મુનિએ આપણે જયારે ઓલા મોટો ધરતીકપ આવ્યો ત્યારની વાત કરું છે, કચ્છમાંની. એ પહેલા ભાવનગરમાં જે મોટા આંચકા આવ્યા અને ત્યારે એક પાલીતાણાના બહુ મોટા જૈન સાધુએ એવી આગાહી કરી નાખી હતી અને ગાડી હોય તે પાલીતાણામાં બિપિનભાઈ પાલીતાણા રહે એને ખબર છે કે ઘોડાગાડીમાં માઇક બાંધીને, રિક્ષાઓમાં માઇક બાંધીને બધાને કહેલું કોઈ ઘરે હૂતા નહીં. અને શેત્રુ જો પર્વત છે એ કેટલા ફૂટ અંદર જવાનું, એ અંદર ઉતરી જવાનો છે આવું આવું બધું. અને તેથી રાખીએ અમે અહીંયા પ્રોગ્રામ રાખ્યો ભૈરવનાથ મંદિરે, કારણ કે ભૈરવનાથ ખાલી ત્રણ જ મંદિર છે, એક આપણે અહીંયા સતાધાર પાસે સ્વયંભૂ ભૈરવ હોય તો ત્રણ, એક પાલીતાણા ને એક મહાકાલ મહાકાલેશ્વર, આ ત્રણ ભૈરવ, એક ઉજ્જૈન આપણે મહાકાલેશ્વર. પાલીતાણામાં પણ સ્વયંભૂ ભૈરવ અને ભૈરવનાથના મહંત અમારા રમેશભાઈ શુક્લ દાદા ભાગવતાચાર્ય, અને એને તેદી ડાયરો રાખ્યો, ભૈરવનો ફોટો મૂક્યો આ રીતે. અને એ બોલતા હતા કે જૈન મુનિએ ભલે જાહેરાત કરી એને મારા પ્રણામ, પણ હું ભૈરવનો પૂજારી છું અને ભૈરવ જ આ કાર્ય કરતા હોય તો આપણે ગ્રામ દેવતા ભ્યો નમઃ, જેના ગામનો જ ગામ ધણી ભૈરવ છે એ એના ગામનું કોઈ દી કઈ કરે નહીં. અને એમ કરીને એને મૃત્યુંજય શ્લોક જ્યાં શરૂ કર્યો અને એ શ્લોક પૂરો થયો ને ઉભો કાચ ફાટી ગયો ભગાભાઈ, આખો એ જે કાચ અરીસો જે એમ કહેવાય ફોટો મૂકેલો હતો ભૈરવનાથ ભગવાનનો, એ ફોટાનો અરીસો આખો ફાટી ગયો. ત્યારે રમેશભાઈ કીધું કે હું નથી બોલતો, આ મારો પુરાવો છે, આ અરીસો જે ફાટ્યો એ મારો પુરાવો છે, બાકી મારામાં કઈ છે નહીં, હું તો એનો પૂજારી છું. એમ આજે જયારે ભગાભાઈ બોલ્યા કે આ હું નથી બોલતો, મારો વિશ્વાસ બોલે છે, એને વિશ્વાસ એટલે શું, વંદો શંકરો પાર્વતી વિશ્વાસ રૂપેણ સંસ્થિતા. ઉપનિષદ એમ કે વિશ્વાસ એ જ શિવ છે, ભગવાન શિવ એટલે કોણ, તમારી અંદર વિશ્વાસ છે એ શિવ છે, શ્રદ્ધા એ બ્રહ્મા છે, અને તમે જે કાર્ય કરી રહ્યા છો એ વિષ્ણુ છે. એ જેની ઉપર શ્રદ્ધા આવી જાય એ શ્રદ્ધા રૂપેણ એ જ શિવ. તો એ જે કઈ બોલાણું છે એ શિવની પ્રેરણાથી બોલાણું છે, એ શ્રદ્ધા આપણે કાયમ માટે રાખી લઈએ. અને મૃત્યુભાઈ કીધું એમ ગમે નહીં આવવાનું, મને એક ભાઈ બહુ સલાહ દેતા મને કે તમે ગાડી બહુ આકો છો, ધીમી રાખવી, એકો ચાળી ચાળી ને હાઈઠ હાઈઠ જાઉં છું, હવે લીવર આવ્યું હોય એટલું તો આકવું જોઈએ, કંપનીએ બનાવી છે તો મગર તો યુના નો રાખી ભાગવું જ ન હોય તો. એ જે ભાઈ સલાહ દેતા હતા ને એ હમણાં સાઈડમાં ગાડી રાખીને ઉભા થાય, ત્યાં ખટારો ફડી ગયો, હું કરો તમે લ્યો. જે ભાઈ મને બિચારા હોય કે પણ એને જે મને સલાહ દેતા હતા એ સાઈડમાં જ ઉભા થાય તો ત્યાં ખટારો ફડી ગયો. હવે નથી હવે મારે નકર હું કે તેને કે તમે ક્યાં દોડતા હતા, તમે શિવની નજીક આવી જશો એટલે તમને મૃત્યુ નહીં સતાવે, કારણ કે મૃત્યુંજય મૃત્યુ ઉપર જો કોઈ વિજય મેળવી શકતો હોય તો એ ભગવાન શિવ છે. અને એ શિવનું જયારે કાર્ય કર્યું છે એ કાર્યમાં જયારે આપ બધા સહભાગી બન્યા છો તો ફરી ફરીવાર બારડ પરિવાર વતી આપ બધાનું સ્વાગત કરું છું. અને કાર્યક્રમની શુભ શરૂઆત કરતા પહેલા મંચ ઉપર બેઠેલા તમામ કલાકારોનો ટૂંકો પરિચય આપું છું, કારણ કે આપ બધા એમને ઓળખો છો, પરિચય તો એને દેવાનો હોય કે જેને કોઈ ઓળખતું ન હોય. પણ અમે દેવજભાઈ ઘરે બેઠા ત્યારે વાત કરતા હતા કે જેથી અમે નાના હતા ભણતા ત્યારે જે કલાકારનો અમે જે દહકો જોયેલો સાહેબ, અને સ્ટેજ ઉપર ડબલ અવાજમાં જેને દહકો લીધો હોય, છેલ્લા 15 વર્ષથી કાયમને માટે નવરાત્રી જેની લંડનમાં હોય, અને ઈ આજ આપણે આંગણે જયારે મહેમાન થઈને આવ્યા હોય એવા ભાઈ શ્રી બિપિનભાઈ સઠિયાના કાર્યક્રમમાં ઉપસ્થિત છે, તાળીના ગડાથી આપણે એમને વધાવીએ. એવા જ અમદાવાદથી પધારેલ ઘણી વાર પ્રગણામાં આવી ચુક્યા છે
અને આપણો ગૌશાળાનો કાર્યક્રમ હતો ત્યારે પણ બિપિનભાઈ હતા અને આ સમગ્ર ટીમ આખી, અને મને યાદ આવ્યું એટલે એની ટીમ મેં કીધું આપણે મજા આવશે. એટલે એવા અમદાવાદથી પધારેલ, કોયલને હરમાવે એવું મીઠું જેનું ગળું છે, એવા અમદાવાદથી પધારેલ શ્રી ઉર્વશી રાધડિયા, એમણે તાળવીના ગડાથી આપણે અમને વધાવીએ. અહીંયા તબલામાં સંગત આપે છે એના ટેરવા એનો પરિચય છે. માયો આયર મહાન નથી, એનું શબ્દ એની પાસે એટલે મહાન છે. આગળ જીભ એની હિવાય જાય પછી કોઈ બાપે ન બોલાવે. દારૂડિયો ખરાબ નથી, દારૂ ખરાબ છે. દારૂડિયા તમે ખરાબ ન કહેતા, એમાં દારૂ કાઢી નાખો બારો તો એ માણસ સારો જ છે. જેસલ પોતે ખરાબ નહોતો, એની એ એ પદ્ધતિ ખરાબ હતી, પણ એમાં એમ કહેવાય કે ડાકુ પણ નીકળી ગયું, પાછું હાથમાં રામસાગર આવી ગયો ત્યારે પીર થઈ ગયો. વ્યક્તિ કોઈ ખરાબ નથી, એમ કોઈ વ્યક્તિ પણ મહાન નથી. એનામાં જે તત્વ પડ્યું છે, એનામાં જે ગુણ પડ્યા છે, એનામાં જે કલા પડી છે, એ મહાન છે. એ કોઈ પરમાત્માના ઘરની કૃપા ઉતરતી અને ડાયવર્ટ થઈ નહીં તમારા સુધી પહોંચતી હોય. દડાનો ઘા કરો દિવાલ ઉપર પડે અને દિવાલે અથડાય ને પાછો માણસના હાથમાં આવે, એમ ન્યાલી કૃપા આવે છે, અહીંયા અથડાય છે, પબ્લિકને આપે છે. એમ જેની કલા મહાન છે, જેના આંગળીના ટેરવાની અંદર કલા આપી છે પરમાત્માએ, એવો અમારા તબલાનો તરખાટ ભાઈ શ્રી મહાવીર ભાઈ રામાનુજ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. તાળીના ગડાથી બતાવો બેન્જો ઉપર બરવાળાથી, જેમના પિતાનું નામ રામાપીરના આખ્યાનમાં આપણે ખૂબ સાંભળ્યું છે, ચોથા ભગત રામાપીરનું આખ્યાન, એમનો દીકરો ભાઈ વિપુલ એ બેન્જોમાં સંગત આપે છે. તાળીના ગડાથી એમને વધાવો. આ મંજીરાનો માણીગર બહુ નાની ઉંમર છે, 35 વર્ષ છે, પણ વધ્યા નથી. અને કલા જેની પાસે હોય નહીં ગઢો જ ન થાય. જેમ સમય જાય ને ભાઈ એમ બાળક પકડતો જાય. આ ઓલી કરો જોવા લાગે તમને ઉંમર આની ખંજરીના મામા ફરતે તો આપણે એમ લાગે 18 વર્ષનો છોકરો આટા મારે. મંજીરાની અંદર અમારો ભાઈ વિજય ગોંડલિયા એ મંજીરામાં સંગત આપે છે. તારીના ગડાર્થ વધાવો. અને ખંજરીની અંદર અમારો 80 વર્ષનો યુવાન જલારામ બાપા તાલાળાથી પધારે છે. તાળીના ગડાર્થી એમને પણ વધાવો. માઇક પણ બહુ સારા, શું માઇકના નામ રાખ્યા ભાઈ.